દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ નવસારી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નવસારીના ગણદેવીમાં છ ઇંચ વરસાદ વરસ્યો છે તો વલસાડ શહેરમાં ચાર ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છેલ્લા બે કલાકમાં જ વલસાડમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે નવસારીના ખેર ગામમાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ નવસારીના ચીકલી વાંસામાં બે ઇંચ વરસાદ પડ્યો તો વલસાડના પારડી ધરમપુરમાં બે ઇંચ સુધી વરસાદ રાજ્યના એકવીસ તાલુકામાં વરસાદ એક ઇંચથી વધારે વરસી ચૂક્યો છે રાજ્યના કુલ અડતાલીસ તાલુકા કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત લોકોની મુશ્કેલીઓ વધારી રહ્યા છે એ દ્રશ્યો જે સામે આવ્યા છે આપ જુઓ ગણદેવીમાં અત્યાર સુધીનો સૌથી વધારે છ ઇંચ વરસાદ વરસ્યો છે નવસારીના ચીકલી વાંસદામાં બે ઇંચ વરસાદથી પાણી પાણી થઈ ગયું છે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદી માહોલ એકવીસ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ છે રાજ્યના કુલ અડતાલીસ તાલુકામાં અત્યારે મેઘમહેર છે નવસારીના ચીકલી વાંસદામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે પારડી ધરમપુરમાં બે બે ઇંચ વરસાદ તો વલસાડ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે ચાળીસ ગામને જોડતો મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ છે અંડરપાસમાં પાણી ભરાતા સ્કૂલના વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે અંડરપાસ બંધ કરાતા નોકરીયાત લોકોને હાલાકી થઈ રહી છે લોકોને પંદરથી વીસ કિલોમીટર ફરીને જવાની ફરજ પડી છે પોલીસ દ્વારા અંડરપાસ આગળ બેરિકેડ પણ મૂકી દેવામાં આવ્યા છે વલસાડ શહેરમાં મોડી સાંજથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વહેલી સવારે પણ શરૂ રહી હતી જેને લઈને વલસાડ અને ચાલીસ ગામોને જોડતો જે મુખ્ય અંડરપાસ છે તે બંધ થઈ જવા પામ્યો છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંડરપાસમાં ઘણા સમાન પાણી ભરી ભરાઈ ગયા છે જેને લઈને જે પોલીસ દ્વારા છે તે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે તો કેટલીક જગ્યાઓ ઉપર જે રસ્તાઓ પાણીમાં પરિવર્તન થતા છે વાહન ચાલકો છે તેઓએ ચકરાઓ કરવાનો વારો આવ્યો હતો કારણ કે જે રીતે અંડરપાસ બંધ થઈ ગયો છે ચાલીસ ગામોમાંથી શહેરમાં આવવાનો મુખ્ય અંડરપાસ બંધ થઈ ગયો છે તેને લઈને જે વાહન ચાલકો છે તેઓએ પાંચથી દસ કિલોમીટર ફરવાનો વારો આવ્યો છે સાથે સાથે જે સ્કૂલ જતા બાળકો છે તેઓએ પણ અટવાનો વારો આવ્યો હતો કારણ કે જે મુખ્યત્વે ચાલીસ ગામના જે બાળકો છે શહેરમાં ભણવા આવતા હોય છે તે બાળકોએ આ અંડરપાસ માટે પસાર હટાવી છે પરંતુ જે અંડરપાસ છે તે બંધ થઈ ગયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ છે તેઓએ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

વરસાદ વરસ્યો છે નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે અંડરપાસ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે બેરીકેટ મૂકવામાં આવ્યા છે કે જેથી કરીને લોકોને મુશ્કેલી ન સર્જાય જવા આવવા માટેના જે રસ્તાઓ છે ત્યાં સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ અને વાપીની આસપાસમાં જે હાઈવે જે છે એ તમામે તમામ હાઈવે પર હાલમાં પાણી ભરાયા છે આપ જુઓ છો તે પ્રમાણે દસેમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ અને અહીંથી જે કોસ્ટલ હાઇવે જે પસાર થયા છે તમામે તમામ હાઇવે ઉપર હાલમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તાર જે છે ત્યાં આગળથી આ જે પસાર થતા રસ્તા ઉપર પાણી ભરાવાને લઈને વાહન ચાલકો પરેશાની થઈ રહી છે આ સિવાય ઉમરગામમાંની વાત કરીએ તો ઉમરગામમાં પણ ભારે વરસાદને લઈને કોસ્ટલ હાઇવે પર જે છે પાણી ભરાયા છે અને પાણી ભરાવાથી લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે નિલેશ જોશી ઝી મીડિયા વાપી તો સતત લોકોની મુશ્કેલી આ વરસાદે વધારી દીધી છે આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ વલસાડના ઉમર ગામના છે કે જે આ સતત વરસાદ વરસી રહ્યો છે ને તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે નીચાણવા રસ્તા રસ્તાઓ છે ત્યાં ત્યાં પાણી ભરાઈ ગયા છે આપ જુઓ મોટા વાહનો ત્યાંથી નીકળી શકે છે પરંતુ જે ટુ વ્હીલર ચાલકો છે તે લોકોના વાહનો રસ્તા વચ્ચે બંધ પડ્યા છે ધક્કા મારીને તે લોકોએ ઘર સુધી પોતાના વાહનો લઈ જવા માટે મજબૂર બન્યા છે આ વરસાદે મુશ્કેલી વધારી દીધી છે અને સતત હજી પણ વરસાદી માહોલ છે હવામાન આ પલસાણા ખાતેથી પસાર થતી કાર ગઈ પારડીના પલસાણામાં ગંગાજી ખાડી પર કાર ફસાય સ્થાનિકોએ કાર ચલકનું રેસ્ક્યુ કર્યું બેરિકેટ માર્યા હોવા છતાં કાર ચલક પુર પરથી પસાર થયો છે ફસાઈ ગયો ગંગાજી ખાડીના નાના પુલ પર પાણી ફરી વળ્યા છે અને આવી રીતે જોખમ ખેડીને પુલ કે રસ્તો પાર ન કરવા માટેની લોકોને અપીલ કરવામાં આવી છે તો તો આવા હાલ થશે પરિસ્થિતિ શું છે છે જે રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે તેમ છતાં પણ કેટલાક લોકો છે આટલું જોખમ લઈને ત્યાંથી જવાની કોશિશ કરતા હોય છે તે લોકો આ વિડિયો જોઈ લે આમાં જીવ પણ તમારો જઈ શકે છે કાર ફસાઈ ગઈ તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી તો ભારે વરસાદથી પાણી પાણી વરસાદ થઈ ગયું છે અનેક વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે સતત વરસાદને કારણે મિશન કોલોની કોલોનીક પાણીનો ભરાવો થયો છેલ્લા બે દિવસથી ઘરમાં પાણી ભરાઈ રહેવાથી લોકો પરેશાન છે ઘરમાં વરસાદી પાણી ભરાતા લોકોને મોટા પાયે નુકસાન થયું છે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાવાની ફરિયાદો થઈ રહી છે તંત્રને અનેક રજૂઆત બાદ પણ ઉકેલ ન આવ્યો હોવાનો પણ આરોપ છે તો આપ પાણી જે ભરાયું છે તેના કારણે જે લોકોના ઘરો છે કે જેમાં ઘર વખરી સામાન છે સંપૂર્ણપણે બગડી ગયો છે જે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને બીજી વાત એ કે બહાર વરસાદ અને અંદર પાણીમાં ભરાઈ રહ્યા છે લોકો શહેરમાં વહેલી સવારથી કારણે વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે હાલ અમે ઉભા છે મિશન કોલોની વિસ્તારમાં આ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મિશન કોલોની જે બેઠલ બોયસ હોસ્ટેલ છે ત્યાંના પાછળનો જે વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે પાંચ જેટલા ઘરોના અંદર પાણી ભરાઈ જવાના કારણે જે ઘર માલિકો છે તેઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ખાસ કરીને જો વાત કરીએ તો નગરપાલિકાને સ્થાનિકો દ્વારા વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી છે કલેક્ટર માં પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય છે અહીં જે છે તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી ન કરવાના કારણે જે અહીંના લોકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે આપણે સાથે સ્થાનિક મહિલા જોડાયા છે માસી કયો વિસ્તાર છે કેટલી સમસ્યા બેથલ બોઇઝ હોસ્ટેલ કમ્પાઉન્ડ ધરમપુર રોડ હવે સમસ્યામાં તો ભાઈ આ તમે જોઈ જ લીધું છે કેમ કે આ અમે છેલ્લા બે હજાર તેર થી હેરાન થઈએ છે બે હજાર તેર થી અમારે ત્યાં આવી રીતે પાણી આવે દર વર્ષે જેવું વરસાદ વધે એટલે પાણી વધી જ જાય એટલે અમારે રાત્રે દિવસે આવી રીતે પછી બેસી રહેવાનું પાણીમાં અને બધું બહુ પ્રોબ્લેમ છે અમારી નોકરી એ નહીં જવાય કે કઈ જ નહીં રાંધીને ખાવું હોય તો તે નહીં ખવાય પછી આવા ગંદા પાણીની અંદર માંદા પડી જઈએ રોગચાળો ફેલાય આ બધી જ સમસ્યા પણ કોઈએ પણ સાંભળ્યું નથી અત્યાર સુધી નગરપાલિકાના બધા જ જે અમારા એરિયાના જે સભ્યો લાગે એ બધાને જાણ કરી ચુકેલા છે અત્યારે લાસ્ટ કલેક્ટર ઓફિસમાં પણ મારા દિર જઈને આપી આવ્યા છે હજી ને એને આવીને જોઈ ગયા ફોટા પાડી ગયા બધું પણ કશું થયું નથી અને જે પાણીનો નિકાલ પાછળ જાય છે ટીવી કેન્દ્ર બાજુ એ અમે કીધું કે તમે કઈ થી નિકાલ કરી આપો લાવીને કે પાણી જેથી કરીને જતું રહી પાછળના ભાગે તો અમારા એરિયા થી થોડું ઓછું થઈ જાય પણ એ કશું થયું નથી અત્યાર સુધીમાં ખાસ કરીને આપણી સાથે બીજા પણ એક વૃદ્ધ જોડાયા છે કાકા કઈ રીતની સમસ્યા અ ચોમાસામાં વરસાદી પાણી આવી જાય છે અને આ લોકો મ્યુનિસિપાલિટી લોકોને કહે છે પણ કંઈક કહેતા નથી કંઈ કરતા નથી અને ચોમાસામાં પાણી ભરાઈ જાય છે આપણી સાથે બીજા પણ સ્થાનિક છે તેમના જોડે વાત કરીશું કઈ રીતની સમસ્યા તમારા ઘરે નાના બાળકો પણ છે કેટલી તકલીફ પડે બધી જ જાતની ખાવા પીવા બધી જ રીતના કારણ કે બધું પાણીનું બોરિંગ ગંદુ થાય બધું પાણી બધી બધી જ સમસ્યા છે આપણી સાથે બીજા પણ સ્થાનિક છે કઈ રીતની તકલીફ પડે સાહેબ બધી જાતની અમારે આડી બગડી જાય બધું જ થાય એમ ખાસ કરીને બાળકો પણ છે તમારા ઘરે કેટલી તકલીફ બહુ જ તકલીફ એ લોકોને બી ઇન્ફેક્શન જેવું લાગી જાય તાવ આવે ને એમ તેમ ઉલટી ને એમ તેમ ત્યાં કરે તો પછી અમારે દવાખાને તો જવું જ પડે અમાર બી મેડિકલ લાઈન જ છે બધી પણ તે અમે કરીએ છીએ અમે આ રીતના ખાસ કરીને આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઘરોમાં ગૂંઠામાં પાણી ભરાયા છે રસ્તા ઉપર ખામાસામાં પાણી છે જે ઘરોનો જે માલસામાન છે તે બચાવનો પૂરેપૂરો પ્રયાસ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે આપણને રસોડાના દ્રશ્યો બતાવીશ કે જે રસોડું છે તે રસોડામાં પણ પાણી ભરાઈ ગયા છે લોકોએ રસોઈ બનાવવી મુશ્કેલ પડી રહી છે ખાસ કરીને આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઘરોના અંદર પાણી ભરાવાના કારણે જે લોકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે અને લોકોને તકલીફ પડી રહી છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે જો હજુ વરસાદ વરસે તો અહીં આગળ વધુ પાણી ભરાશે અને જે લોકોને છે તે મુશ્કેલી પડશે અને જે લોકો દ્વારા વારંવાર તંત્રના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય કોઈ નિકાલ ન કરવાના કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ